जय श्री कृष्ण। आज आप ठाकुर जी ना सफेद मोती ना गादीमाला जी सिद्ध करीशु। ए माटे 3 mm नी साइज ना सफेद मोती अने ड्रॉप बीड्स जोईशे अने 2 mm ना गोल्ड बीड जोईशे। सौथी पहला 6 व्हाइट मोती लईने गांठ मारी लेवानी छे। ત્યારબાદ બધા જ મોતીમાંથી એકવાર 100 પાસ કરી લેવાની। હવે 5 મોતી લેવાના છે અને જેમાં 100 હોય એ જ મોતીમાંથી ઓપોઝિટ સાઈડે 5 મોતીને પાસ કરવાના। અને પછી 3જા નંબરના મોતીમાં આવી જવાનું। અને ત્યાંથી ફરી 5 મોતી લેવાના, જેમ આપણે 4 મોતીના સ્ક્વેર બનાવીએ છીએ એમાં 5 મોતીના સર્કલ છે। અને દર વખતે 5 જ મોતી લેવાના અને સેમ જ રીતે 100 પાસ કરીને 3જા નંબરના મોતીમાં આવી જવાનું। આમાં તમને બીજા કલરના મોતી યુઝ કરવા હોય તો પણ કરી શકાય। આ રેગ્યુલર જ દોરો છે અને એને મેં વેક્સ કરી લીધો છે અને એટલે થોડો મજબૂત બની જાય છે। આ માટે મેં વિડીયો પણ બનાવ્યો છે કે કઈ રીતે વેક્સ કરાય દોરાને। ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપીશ। આ પ્રમાણે જોઈતી હોય એટલી લેન્થ તૈયાર કરી લેવાની। હવે નીચેથી આપણે બીજી લાઇન શરૂ કરવાની છે। લાસ્ટ સર્કલ જે બનાવ્યું એના છેલ્લા મોતી અને આગલા સર્કલના પહેલા મોતી એ બંનેમાં 100 પાસ કરી લેવાની। એ 2 સર્કલની વચમાં નીચે 3જું સર્કલ આપણે બનાવવાનું છે એટલે બંને સર્કલના 1-1 મોતીમાંથી 100 પાસ કરી લીધી આપણે। હવે એ 2 મોતીને કાઉન્ટ કરવાના અને 4 મોતી નવા એડ કરવાના છે। અને બંને મોતીમાંથી 100 પાસ કરી લેવાની એટલે એ 2 અને 4 જે એડ કર્યા તે 6, એ પ્રમાણે 6 મોતીનું સર્કલ બનાવવાનું। હવે દર વખતે 2 મોતીની વચમાં સર્કલ બનાવવાનું એટલે સેમ રીતે આગલા 2 મોતીમાંથી 100 પાસ કરી લેવાની, જે સર્કલમાં 100 છે તે અને આગલા સર્કલનું લાસ્ટ મોતી એ પ્રમાણે। અને હવે આપણે 3 મોતી લેવાના છે કે 2 ઉપરના કાઉન્ટ કરીશું ત્રણ મોતી લઈને આગલા સર્કલના પાસેના મોતીમાંથી 100 પાસ કરવાની, ઉપરના 2 ગણવાના અને આ પ્રમાણે મોતીમાંથી 100 પાસ કરી લેવાની પાસેના, એટલે ટોટલ 6 મોતી બની જશે આ પ્રમાણે।
અને જે બે માં સોય હતી એમાંથી પણ નીકળી જવાનું અને ફરીથી આગલા બે મોતીમાંથી સોય પાસ કરી લેવાની. અને ત્યાં ત્રણ મોતી ફરી લેવાના. પાસેના સર્કલના મોતીમાંથી પણ નીકળી જવાનું. જે સૌથી ઉપરનું આવતું હોય આ સાઈડે એમાંથી આ પ્રમાણે ઉપર જેટલી લાઈન છે એ પ્રમાણે નીચે બંને સર્કલની વચમાં એક એક સર્કલ આવતા જાય એ પ્રમાણે આખી ડિઝાઇન કમ્પ્લીટ કરી લેવાની. હવે સેમ જ રીતે બે સર્કલની વચમાં ત્રીજું સર્કલ આપણે બનાવવાનું છે. અને પહેલા સર્કલના મોતીમાંથી નીકળીને પાસેના સર્કલના પહેલા મોતીમાં આવી જવાનું. અને બરાબર નીચે એક સર્કલ તૈયાર થશે એ માટે પહેલાં બે વ્હાઇટ મોતી લેવાના છે, એક ડ્રોપ બીડ અને એક ગોલ્ડ બીડ લેવાનું. અને ગોલ્ડ બીડને સ્કીપ કરીને ડ્રોપ બીડમાંથી નીકળી જવાનું. ત્યારબાદ બે વ્હાઇટ મોતી ફરી લેવાના. પાસેના સર્કલના છેલ્લા મોતીમાંથી સોય પાસ કરી અને આગલા સર્કલના પાસેના મોતીમાં આવી જવાનું. ત્યારબાદ એની પાસે જે સર્કલ હોય એના એક મોતીમાંથી સોય પાસ કરી લેવાની. અને સેમ જ રીતે બે મોતી ડ્રોપ બીડ અને ગોલ્ડ બીડ લેવાનું. અને આ પ્રમાણે સર્કલ તૈયાર કરવાના, બે સર્કલની વચમાં આવતું જાય એ પ્રમાણે. દરેક સર્કલની નીચે બે મોતી દેખાય છે તમે જોઈ શકો છો, એટલે આ ડ્રોપ બીડ લઈએ ત્યારે બે મોતી જે વ્હાઇટ લઈએ છે તેને સર્કલના પહેલાં મોતીમાંથી પાસ કરવાનું અને પાસેના મોતીમાં આવી જવાનું. એટલે બેઝિકલી બંને મોતીમાંથી સોય પાસ કરવાની. અલગ એટલે હું બતાવું છું કે ઇઝીલી ખ્યાલ આવે. આ જ પ્રમાણે
જેટલી શેરની ડિઝાઇન હોય એ પ્રમાણે ડ્રોપ બીડ આ રીતે પાસ કરવાના છે. આ રીતે તમને જોઈતી હોય એટલી લેન્થ તમે કરી શકો.